खास करके अगर देखा जाए तो ईस्ट सेंट्रल गुजरात लाइक योर पंचमहल, दाहोद, छोटा उदयपुर, आनंद, खेड़ा, महिसागर, अरावली एंड नॉर्थ गुजरात, ये सब जगह में बहुत बारिश होगा। ठीक है, साउथ में थोड़ा कम रहेगा, बट मेनली जो रेनफॉल है ये हो भी रहा है। अगर आप देखें तो दाहोद में, पंचमहल में, वह अगर लास्ट 24 आवर्स का अगर आप एक्सट्रीम हैवी रेनफॉल का फिगर देखें तो छोटा उदयपुर में 34 सेंटीमीटर बारिश हुआ है। ओके, क्वांट में 28 सेंटीमीटर बारिश हुआ है। ये दो प्लेसेस में एक्सट्रीम हैवी रेनफॉल हुआ है एंड बहुत सारे जगह में हैवी टू वेरी हैवी रेनफॉल हुआ है। ओके, हैवी रेनफॉल का मतलब है आपका 7 सेंटीमीटर टू 12 सेंटीमीटर। ओके, હાલ એનડીઆરએફની 18 જેટલી ટીમ કાર્યરત છે. એનડીઆરએફની ટીમ દ્વારા લોકોની બચાવ કામગીરી પણ કરાઈ રહી. હવામાન વિભાગની આગાહી મુજબ જ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી ભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધવામાં આવ્યો છે. અને ફરી એકવાર હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 48 કલાક છે તે ખાસ કરીને સેન્ટ્રલ ગુજરાત અને તેની સાથે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ પડશે. ખેડા છે, છોટા ઉદેપુર છે, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં ખાસ કરીને ભારે થી ભારે વરસાદ થઈ શકે એમ છે. સમુદ્રમાં માછીમારોને ન જવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે 3 દિવસ સુધી કોઈ પણ માછીમારો સમુદ્રમાં ન જાય જેથી કરીને કોઈ જાનહાની ન થાય. તેની સાથે રેડ એલર્ટ, યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જે જિલ્લા વાઇઝ જ્યાં ભારેથી ભારે વરસાદની આશંકા છે ત્યાં તંત્રની સાથે સંકલન કરવામાં આવ્યું છે અને તેને લઈને તંત્ર એલર્ટ રહે તેના માટે પણ ખાસ કરીને કોમ્યુનિકેશન ગોઠવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે જે રીતના ડિપ્રેશન બન્યું છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર કોસ્ટલથી તે જ ડિપ્રેશન છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવનારા 2 દિવસ એટલે કે 48 કલાક હજી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ પડશે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે ભૌમિક વ્યાસ, TV9, અમદાવાદ.